શ્રી હરદાસ બાબુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ દ્વારા આ પ્રથમ વખત ગર્ભ સંસ્કાર પરિસંવાદ, જ્યારે આ કાર્યક્રમનું શરૂઆત હતી, કાર્ડ લખાતા હતા ત્યારે લોકોમાં એક કે આ કયો કાર્યક્રમ, પણ ઋષિ મુનિઓ આદિ પરંપરાઓ, વેદો, ઉપનિષદો અને આપણી જે જૂની પરંપરાઓને જે નિષ્કર્ષ હતો એના પરિપાક રૂપે કે ભાઈ વર્ષો પહેલાં આપણે શું હતા, આપણા ઋષિ મુનિઓની કેવી કલ્પના હતી, આપણા વેદ ઉપનિષદોનો સાર શું હતો, કે આપણા બાળકો કેવા હોવા જોઈએ, આપણી સંતતિ કેવી હોવી જોઈએ, તો એના એક પરિસંવાદ રૂપે એક પારસભાઈ પરમાર આયોજિત શ્રી હરદાસ બાબુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ દ્વારા ગર્ભ સંસ્કાર પરિસંવાદનું આયોજન કર્યું છે, ત્યારે એના પ્રથમ પગલા તરીકે આજે આપણે ઉપસ્થિત થયા છીએ, ત્યારે આ કાર્યક્રમના અધ્યક્ષ માનની ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સંસદ સભ્ય શ્રી અને આપણા સૌના માર્ગદર્શક પુરુષોત્તમભાઈ રૂપાલાજી ઉપસ્થિત છે, તો આપણે તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈએ. અને આજના મુખ્ય વક્તા જેઓ પારસભાઈ પરમાર પ્રેસિડેન્ટ ઇન્ટરલ ઇન્ડિયા ફાઉન્ડેશન તરફથી પધાર્યા છે, તો એમને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ છીએ. સાથોસાથ આપણા ટ્રસ્ટી અને ધારાસભ્ય વલ્લભભાઈ કાકડિયા પણ ઉપસ્થિત છે, એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. અને આપણી સંસ્થાના પ્રમુખ પરસોત્તમભાઈ કક્કાણી કે જેઓ આ પટેલવાડીમાં પ્રમુખ તરીકે આવ્યા પછી એવા એવા કાર્યક્રમો લઈ આવે છે કે સમાજની ક્યાં ઉણપ છે, ક્યાં કેવો પ્રોગ્રામ કરવો જોઈએ, સંખ્યા ગમે તેટલી હોય પણ એમના વિચારો એટલા ઊંચા છે કે આ સમાજમાં સંસ્થામાં નિત નવા નવા કાર્યક્રમો યોજીને સામાજિક સમરસતાનું ઉદાહરણ આપી રહ્યા છે, એવા પરસોત્તમભાઈને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવી. અને હવે વિનંતી કરીએ પરસોત્તમભાઈને કે પ્રાસંગિક પ્રવચન કરશે પરસોત્તમભાઈ કકાણી. નમસ્કાર. આજના કાર્યક્રમ ગર્ભ સંસ્કાર પરિસંવાદના અધ્યક્ષ રાજ્યસભાના સાંસદ અને હંમેશા આપણા સંસ્કારલક્ષી કાર્યક્રમમાં માર્ગદર્શક રહ્યા છે તેવા પરમ આદરણીય શ્રી રૂપાલા સાહેબ, આજના પ્રમુખ વક્તા ભાઈ શ્રી પારસભાઈ કે જેઓ ઇન્ફિનિટી ઇન્ડિયા કોર્પોરેશન ફાઉન્ડેશન તેના એ પ્રમુખ છે, આપણા વિસ્તારના ધારાસભ્ય અને આ સંસ્થાના ટ્રસ્ટી માનનીય શ્રી વલ્લભભાઈ, આમંત્રિત મહેમાનો, સમાજના આગેવાન ભાઈઓ, બહેનો અને આજે કેટલાક યુવાનો જે ટાર્ગેટ યુવાનો છે તેવા યુવાન મિત્રો, આજના કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. જ્યારે ગર્ભ સંસ્કારના કાર્યક્રમમાં વિચાર કર્યો ત્યારે એમ થતું હતું કે ગુજરાતી વધારે નહીં તો કંઈ નહીં પણ સ્વાર્થી તો છે જ, કે પોતાનું સંતાન કેવું હોય અને પોતે કેવું સંતાન ઈચ્છે છે એનું જે વિજ્ઞાનનો જે પદાર્ભર્ષ જે થયો છે તે આ વાતમાં આવે છે. અને એટલા માટે અમને આયોજકોને એમ હતું કે આ હોલ એ નાનો પડશે અને અમારે બેસવાની વ્યવસ્થા કરવી પડશે, અને એમાં ખાસ કરીને રૂપાલા સાહેબ જે રાજ્યસભા આજે કાર્યરત છે ત્યારે એવા દિવસોમાં ફક્ત આ કાર્યક્રમ એટેન્ડ કરવા માટે એમણે અમને પ્રાયોરિટી આપી છે, તે આજે ઉપસ્થિત છે, એમને હું ખૂબ ખૂબ આવકારું છું. એ જ રીતે આજના જે પ્રમુખ વક્તા આપણા ભાઈ શ્રી પારસભાઈ કે જે પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે, પોતાની પ્રોફેસરી છોડીને આ સમાજ સેવાના કાર્યમાં તેઓ લાગેલા છે એ માટે એમને પણ ધન્યવાદ આપું છું અને એને આવકારું છું. એ વલ્લભભાઈ કાકડિયા હંમેશા આપણી સાથે હોય છે, પણ જ્યારે જ્યારે આપણે આ સંસ્થાના માધ્યમથી કોઈ કાર્યક્રમ કરવા જઈ રહ્યા હોઈએ ત્યારે હંમેશા એમનો અભિગમ એક પોઝિટિવ હોય. મિત્રો, આપ જાણો છો કે હરદાસ બાબુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ એ અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે, અને તેમાં ખાસ કરીને વ્યક્તિ વિકાસથી કુટુંબનો વિકાસ અને કુટુંબના વિકાસથી સમાજનો ઉત્કર્ષ થાય તેવા કેટલાય પ્રકારના સામાજિક, સેવાકીય, શૈક્ષણિક, સંસ્કારલક્ષી કાર્યક્રમો અહીંયા અમે કરતા હોઈએ છીએ. આજનો પણ આ કાર્યક્રમ એ જ રીતે એ ગર્ભ સંસ્કારનો એક સંસ્કારલક્ષી કાર્યક્રમ છે. આ વર્ષે મિત્રો અમે
બહેનો અને યુવાનોના કેટલાક કાર્યક્રમોને પ્રાયોરિટી આપી છે. આપણે આ સંસ્થામાં સોફ્ટ સ્કિલના માધ્યમથી, સ્કિલ ડેવલપમેન્ટના માધ્યમથી એક રોજગારી ઊભી થાય તે માટે બે કુટુંબના બે સભ્યો, ખાસ કરીને એક યુવાન ભાઈ બહેનો અને બહેનો માટેના કેટલાક અમે કાર્યક્રમો નક્કી કરેલા છે, એના કેન્દ્રો શરૂ કર્યા છે. યુવાન ભાઈ બહેનો એ પોતે એક ઉદ્યોગો સ્થાપી શકે એટલા માટે ઉદ્યોગ સાહસિકતા, એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ એનું એક સેન્ટર આપણે અહીંયા કેટલાય સમયથી કાર્યરત છે. અને એ જ રીતે સમાજની બહેનો, એમાં ખાસ કરીને વિધવા બહેનો, નિરાધાર બહેનો, આર્થિક રીતે પછાત કુટુંબની બહેનો, એ પોતે સશક્ત બને, સ્વાવલંબી બને, પોતાની રોજગારી ઊભી કરી શકે એ માટે જે સરકારશ્રીનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નેજા હેઠળનું એક ઉમ્મીદ તાલીમ કેન્દ્ર જે છે એનું પણ એ કેન્દ્ર અહીંયા શરૂ કર્યું છે. અને ટૂંક સમયમાં આપણે એકાદ મહિનાની અંદર એપરલ ટ્રેનિંગ સેન્ટર પણ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આમ આ સંસ્થાના માધ્યમથી આપણે આ કેટલાક આવા સ્કિલ ડેવલપમેન્ટના અને જે જરૂરિયાતવાળા જે વ્યક્તિઓ છે સમાજની, એના એ આપણે આ કાર્યક્રમો શરૂ કર્યા છે. બીજા અનેકવિધ કાર્યક્રમો આપણે કરતા જ હોઈએ છીએ અને કેટલાક કાર્યક્રમો આપણા ધ્યાનમાં પણ હશે. મિત્રો, આજે મારે વાત કરવી છે ગર્ભ સંસ્કાર કાર્યક્રમની. આપને ધ્યાન છે કે આ બધા જ કાર્યક્રમોની સાથે સાથે આપણે કુટુંબની અંદર એક સંસ્કાર આવે, વ્યક્તિમાં એક સંસ્કાર બને એ માટે આપણે એક સંસ્કારલક્ષી કાર્યક્રમોનું પણ એક પ્રાયોરિટી આપણે આપી છે. થોડા સમય પહેલાં આપણા સમાજની બહેનોના માધ્યમથી હાલાડાના કાર્યક્રમો કે લોકજીવનના તાણાવાણામાં વણાઈ ગયેલું આપણું જીવન અને એને લગતા કેટલાક ગીતો, ધોળ, પ્રભાતિયા, હાલરડા, લગ્ન ગીતો, એવા બધા ગીતોનો એક આપણી જ બહેનોના માધ્યમથી એ લોકોએ એ ગીતોનો પણ એક સરસ કાર્યક્રમ કર્યો કે જેમાં ફક્ત ને ફક્ત સંસ્કારવાળી એક વાતો બનતી હોય. એ જ રીતે દીકરી વાળનો દરિયો એવા એક એટ્રેક્ટિવ નામ સાથે ખાસ કરીને વાત તો હતી કે મહિલાઓના, સ્ત્રીઓના જીવનના જે 15-16 જુદા જુદા જે પાસા છે અને એ પાસાનું જે ઉજાગર કરતી આપણી આ બહેનો, એના એ જુદા જુદા એના સ્ટેજના ગીતો નક્કી કરીને એનો પણ એક બહુ સુંદર એક કાર્યક્રમ આપણે અહીંયા કરેલો હતો. દીકરી વાળનો દરિયો કહીએ પણ બેટી બચાવો અભિયાન એવો એનો એક મર્મ હતો. જોગાનું જોગ આ બધા જ કાર્યક્રમોના સાક્ષી તરીકે આપણા મોરબી અને મોટા ગજાના પાટીદાર નેતા શ્રી રૂપાલા સાહેબ ઉપસ્થિત હતા. એમનું અવારનવાર આવી બધી બાબતોમાં એક મને ઇન્સ્પિરેશન મળ્યા કરે છે. આપ મિત્રો જાણતા હશો કે રૂપાલા સાહેબ એક રાજકારણીથી એક વધીને તેઓ એક શાસ્ત્રોના, એક સંસ્કૃતિના એક ઊંડા અભ્યાસી છે. ગીતો એ આધ્યાત્મિક હોય, લોકગીતો હોય કે લોકોના જીવનની સાથે વણાયેલા ગીતો હોય, તેમનું એમણે 1-to-1 કેટલાક લોકસાહિત્યકારો સાથે, કેટલાક સંતો સાથે બેસીને એનો એમણે અભ્યાસ કર્યો છે. અને આજે મને ખૂબ આનંદ અને ગૌરવ એ વાતનું છે કે જ્યારે સૌરાષ્ટ્ર એવા પટેલ સમાજ જ્યારે ગર્ભ સંસ્કાર નામનો જ્યારે એક પ્રકલ્પ જ્યારે લઈ રહી છે ત્યારે, મિત્રો વાત જો આપણે સમજીએ તો હલકો છે અને જો આપણે ગંભીર સમજીએ તો એ ગંભીર વાત છે. જો આપણે એમ સમજીએ કે આપણા કુટુંબનું એક સંતાન ઉત્તમ એ સંતાન હોય, એ ઉત્તમ એ સંતતિ હોય અને પેઢી દર પેઢી એ આપણો જે વારસો જેને આપણે સોંપવા જઈ રહ્યા છે તેઓ એ ઉત્તમ કક્ષાનું એનું એક વિકાસ છે, જેનામાં સાત્વિક ગુણો હોય એવા કાર્યક્રમનું જ્યારે આપણે પહેલ કરી રહ્યા છીએ ત્યારે પણ રૂપાલા સાહેબ આજે ઉપસ્થિત છે. મારો સ્વાર્થ એટલો તો ચોક્કસ છે એમાં કે રૂપાલા સાહેબે જે કંઈ આ વાતને જે રીતે આપણી આગળ જે પુટઅપ કરે છે, જે મૂકે છે, ચોખ્ખા ઘીનો લચપત્તો શીરો હોય અને મોઢામાં મૂકે ને જીતો ગળા હેઠળ ઉતરી જાય, એવી કેટલીક જે એમની વાતની જે શૈલીઓ હોય છે અને આપણે એ સમજીએ છીએ કે એ વાતની અત્યારે જરૂર છે. એટલા માટે કે આવતા દિવસોમાં આ ગર્ભ સંસ્કારનો જે આ જે 150-200ની હાજરીમાં જે આપણે કાર્યક્રમ કરીએ છીએ એ 500-1000 માણસોની હાજરીમાં થાય. અને આપણે એમ સમજીએ છીએ કે આવા જો કાર્યક્રમ આપણે કરતા હશું ગર્ભ સંસ્કારના, કે 16 સંસ્કારમાંનો જે પ્રથમ સંસ્કાર એટલે ગર્ભ સંસ્કાર, અને ગર્ભ સંસ્કાર જો થી જો આપણે આપણી સંતતિનો જો જન્મદાતા આપણે બનીશું તો એ સમાજ સશક્ત સમાજ બને,
એ સમાજ સમૃદ્ધ સમાજ બને અને એ જ સમાજ સંસ્કારલક્ષી સમાજ બને અને જ્યારે આવા બધા સમાજ જ્યારે બનતા જશે ત્યારે જ રાષ્ટ્રીય એક ઉજ્જવળ પાસું અને ઉજ્જવળ ભવિષ્ય આપણે સમજી શકીએ. એક વાત મારે આપને એક કુટુંબ કરવી છે કે વિધવા બહેનોને સંતાનોને શિક્ષણ મળે અને એ પોતે કોઈને ઓશિયાળી ન થાય, 5,000, 7,000, 8,000, 10,000 રૂપિયા એ પોતાની આમદની ઊભી કરી શકે એ માટે સાધન સહાયની પણ એ વ્યવસ્થા કરી છે. અને આ સમાજ એક એવો ઉદાર સમાજ છે, એટલો એક સંવેદન સમાજ છે કે આ રિઝર્વ ફંડને બેંકની અંદર એ ડિપોઝિટ કરી અને વ્યાજમાંથી આ વિધવા બહેનોને કેટલાય પ્રકારના સુવિધાઓ અમે ઊભી કરવા જઈ રહ્યા છીએ. ત્યારે મને આ અમારા દાતાઓને વંદન કરવાનું મન થાય છે અને છેલ્લે આ સરસ કાર્યક્રમમાં પધાર્યા છો, આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ. પરસોત્તમભાઈ સંક્ષિપ્તમાં આપણને ઘણી વાત કહી, ત્યારબાદ આ કાર્યક્રમના દીપ પ્રજ્વલન માટે વિનંતી કરીએ. મિત્રો, આજે આપ એક નવો એક પ્રયોગ એ કરી રહ્યા છે કે મહેમાનોની સાથે જ્યારે દીપ પ્રજ્વલન કરતા હોય ત્યારે આપ બધા જ ઋષિઓની અને વેદોની જે આપણે આહ્વાન કરીને આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણું જે સંતાન થાય એ સુરવીર થાય, મહારથી થાય, એ તેજસ્વી થાય, એ બુદ્ધિ વિદ્વાન થાય, એવા એક સંકલ્પ સાથે આપણે એ દીપ પ્રજ્વલનનું કાર્ય કરીએ છીએ. ધન્યવાદ. અને હવે આજના કાર્યક્રમના અધ્યક્ષ આપણા આદરણીય પરસોત્તમભાઈ રૂપાલાજીનું સ્વાગત કરવા માટે વિનંતી કરીએ સંસ્થાના પ્રમુખ પરસોત્તમભાઈને. તાળીઓથી બંને પરસોત્તમભાઈને આપણે વધાવવાના છે. ખાસ વક્તા તરીકે પધાર્યા છે પારસભાઈ પરમાર, તો એમનું અભિવાદન કરવા માટે વિનંતી કરીશ ધારાસભ્ય શ્રી વલ્લભભાઈને. આપણા ધારાસભ્ય અને ટ્રસ્ટી શ્રી વલ્લભભાઈ કાકડિયાનું સ્વાગત કરવા માટે વિનંતી કરીશ મંત્રી શ્રી નંદલાલભાઈ ધાનાણીને. સુરેશ પટેલ કેળવણી મંડળના પ્રમુખ રવજીભાઈ વસાણીનું સ્વાગત કરવા માટે વિનંતી કરીશ પરસોત્તમભાઈ વેકરિયાને. આપણે પહેલાં પારસભાઈને સાંભળીએ. અહીંયા ઉપસ્થિત ખાસ કરીને શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ તથા હરદાસબાબુ પટેલ સમાજના સર્વે ટ્રસ્ટીઓ, કકાણી સાહેબ અને સર્વે સભ્યો, એ સર્વેનું અંતઃકરણપૂર્વક આભાર માનું છું કે આવા એક સુંદર કાર્યક્રમને સાકાર કરવાનું જે સ્વપ્ન હતું એ આજે પૂરું થયું. હવે વિષય છે ગર્ભ સંસ્કાર. તો અત્યારે કદાચ ગર્ભ સંસ્કારને થોડા સમય માટે આપણે ભૂલી જઈએ અને આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એને જરા યાદ કરીએ. આપણી સંસ્કૃતિએ વિશ્વને અમૂલ્ય અને અતુલ્ય જ્ઞાન આપ્યા છે. એમાંથી સૌથી આમ જો મહત્વનું કહેવાય અને વિશ્વમાં બધે જ ફેલાયેલું એક જ્ઞાન છે જે યોગ. એવું જ આયુર્વેદ, એ પણ આપણા ભારતીય સંસ્કૃતિની દેન છે. એના જે ઉપચાર છે એ સટીક છે, જોરદાર છે, એના રિઝલ્ટ અદ્ભુત છે. એવું કહેવાય છે કે જે એલોપેથી હારી જાય ત્યાં આયુર્વેદે પરિણામો આપ્યા છે. એની બેસન્ટ થિયોસોફિકલ સોસાયટીના હેડ હતા, પોતે ક્રિશ્ચનભાઈ હતા. એમણે એવું કહ્યું કે જો ભારત આ દુનિયાની અંદર જો કોઈ પણ સંસ્કૃતિ એ શ્રેષ્ઠ હોય, ઉત્તમ હોય, વૈજ્ઞાનિક હોય, આધારભૂત હોય તો એ કેવળ અને કેવળ ભારતીય સંસ્કૃતિ છે બધી જ રીતે. અને આપણું ભવિષ્ય એ ભારતીય સંસ્કૃતિના આધારે ટકવાનું છે. જો આપણી અંદર ભારતીય સંસ્કૃતિ ટકી તો આપણું ભવિષ્ય ટકશે. અને ભારતીય સંસ્કૃતિને ટકાવવાની જવાબદારી એ ભારતના દરેક લોકોની છે, ભારતવાસીઓની છે. આ ભારતીય સંસ્કૃતિનું એક જ્ઞાન એટલે ગર્ભ સંસ્કાર. હમણાં જ 2-3 દિવસ પહેલાના ન્યૂઝપેપરની અંદર આપણે સાંભળ્યું અને જોયું, વાંચ્યું કે દિલ્હીની અંદર કોઈ બાળકી ઉપર, 5 વર્ષની બાળકી ઉપર બળાત્કાર થયો, દુષ્કર્મ થયું. એની પહેલા કોઈ મહિલા ઉપર આવું કૃત્ય થયું હતું, 1-1.5 મહિનો એને થઈ ગયા. અને રોજ ન્યૂઝપેપરની અંદર આપણે એવા કેટલા બનાવો વિશે સાંભળીએ છીએ, જોઈએ છીએ, વાંચીએ છીએ અને અંતરની અંદરથી એક અરેરાટી છૂટે છે કે અરે બાપરે, શું આ સમાજ હવે જીવવાલાયક નથી?
જો આજે આવું થઈ રહ્યું છે તો આજથી 5 વર્ષ 10 વર્ષ 25 વર્ષ પછીનો સમાજ કેવો હશે એવી એક ચિંતા સમાજના દરેક નાગરિકના મનની અંદર અત્યારે છે. હમણાં જે બનાવ બન્યો એની માટે ન્યૂઝ પેપરવાળાએ તારણ આપ્યું કે ભાઈ એ વ્યક્તિએ ટીવીની અંદર બીભત્સ વસ્તુઓ જોઈ અને આવેગમાં આવીને બાળકી સાથે દુષ્કર્મ કર્યું. પણ એ ટીવીની અસર કેમ થઈ? આપણા સમાજની અંદર શું આપણે એવા નાગરિકો નથી પકવી શક્યા કે જેના ઉપર બાહ્ય કોઈ પણ પ્રકારના જે દૂષણો છે એની અસર ન થાય? દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે પોલિયો એ બીમારી કેટલા હદ સુધી ભારતની અંદર પહેલા પ્રવર્તેલી હતી, પણ એ બીમારીને નાબૂદ કરવા માટે આપણે શું કર્યું? એની રસી શોધી કાઢી. બાળકના જન્મતાની સાથે જ એને રસી આપી દેવામાં આવે, માતાના ગર્ભમાં હોય ત્યારે જ રસી આપી દેવામાં આવે માતાને, જેથી કરીને ભવિષ્યમાં બાળકને પોલિયો થાય નહીં, પોલિયોના જે જીવાણુ છે કે કંઈ પણ છે એની અસર ન થાય. ઓરી અને અછબડા જેવા રોગ બાળકોને જનરલી થતા હતા, અત્યારે એનું પ્રમાણ ઘણા જ પ્રમાણમાં ઓછું થઈ ગયું છે. તો શરીરને તો આપણે મજબૂત કરીએ છીએ, પણ એવા જે જીવાણુ સમાજની અંદર છે જેની અસર આપણા મન ઉપર થાય છે, શું એની રસી ના આપી શકાય? આપી શકાય. આપણા શાસ્ત્રો કહે છે કે હા, એની રસી આપી શકાય. અને એવી રસી જો બાળકને આપવામાં આવે તો એ બાળકો એ સુસંસ્કૃત સમાજની રચનાના પાયા બને છે. એ આ ગર્ભ સંસ્કાર છે, આ એ રસી છે, આ એક રહસ્ય છે, એક જ્ઞાન છે અને વિજ્ઞાન પણ છે. મોટે ભાગે આપણે એવું માનીએ છીએ કે ગર્ભ સંસ્કારની વાત આવે એટલે તો ધાર્મિક વાત છે, ધાર્મિક વાત એટલે માયથોલોજી એટલે શાસ્ત્રોની અંદર બધું લખ્યું હોય આપણે માની લેવાનું અને પ્રમાણે ચાલવાનું, તો ભૂલી જઈએ. અત્યારે સાયન્સ પણ 100% આ વાતને સ્વીકારે છે. તમે જો ગુજરાત સમાચાર વાંચતા હો તો લગભગ 1.5 મહિના પહેલાના ગુજરાત સમાચારની અંદર વોશિંગ્ટન ડીસીનો અહેવાલ આવ્યો હતો કે વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું, અત્યાર સુધી વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે બાળક જન્મે પછી ભાષા શીખે છે, હવે વૈજ્ઞાનિકો માનતા થઈ ગયા છે કે બાળક માતાના ગર્ભમાં હોય અને 6 મહિના થાય ત્યારથી ભાષા શીખવાની શરૂઆત કરે છે. મધર ટંગ બાળક માતાના ગર્ભમાં જ શીખી જાય છે. બાળકનો મનનું 80% ડેવલપમેન્ટ એ માતાના ગર્ભની અંદર થાય છે. જન્મ્યા પછીના 2 વર્ષમાં 18% ડેવલપમેન્ટ થાય છે સાયન્સ કહે છે, અને આખી જિંદગીમાં 2% ડેવલપમેન્ટ થાય છે. અને આપણે બધા સેમા પ્રયત્નો કરીએ છીએ 2%માં. શેક્સપિયર પાસે એક મહિલા આવ્યા હતા, સોક્રેટિસ પાસે એક મહિલા આવ્યા હતા. સોક્રેટિસને કીધું કે મારે મારા બાળકને સંસ્કાર આપવા છે, ક્યારે આપું? તો સોક્રેટિસે કીધું કે તમારો બાળકનો જન્મ ક્યારે થવાનો છે? એ કે મારું બાળક તો 5 વર્ષનું થઈ ગયું. સોક્રેટિસ કે તો તમે 5 વર્ષ અને 9 મહિના મોડા છો. બાળકને સંસ્કાર આપવાની શરૂઆત થાય છે માતાના ગર્ભથી. સૌથી પહેલા તો આપણે એ વિચારવાની જરૂર છે કે આપણે વિચારીએ છીએ કે આપણે કેવું બાળક જોઈએ છે. મોટે ભાગે બાય ચાન્સ બાળક આવતા હોય છે. લગ્ન થાય, 1-1.5 વર્ષ થાય અને તરત પછી ન્યૂઝ મળે, કહો બેન તો પ્રેગ્નન્ટ છે, બાય ચાન્સ. તો આ બાય ચાન્સ જે પ્રોડક્ટ છે એનાથી આ દુનિયા ઉત્કૃષ્ટ નહીં બને. બાય ચોઇસ આપણે જેવું બાળક જોઈએ છીએ એવું બાળક આવવું જોઈએ. એની માટે માતા અને પિતા, પતિ અને પત્ની જે છે, જે દંપતિ છે, એને વિચાર કરવો પડશે. હું સિમ્પલ વાક્ય તમને સિમ્પલ એક ઉદાહરણ આપું છું. બહેનો અહીંયા બેઠા છે, બટેકાનો શું ભાવ છે અત્યારે? 20 રૂપિયા. 20 રૂપિયા કિલો બટેકા લેવા હોય ને અહીંયા ભારત શાક માર્કેટ ભરાય છે લગભગ, હું આવતા જતા જોતો હોઉં છું. અને તમે શાક લેવા આવો અને ઓલો કહે કે 20 રૂપિયા કિલો બટેકા, તો તમે શું કહેશો? આપી દો એમ. તો શું કરીશું આપણે? હા, રૂપિયો ઓછો કરાવીએ પહેલા તો, જે આપણા બ્લડમાં છે, ગુજરાતી અને અમદાવાદી બ્લડમાં રૂપિયો ઓછો કરાય. 19, ચલો બેન તમે તો રોજ અમારા કસ્ટમર છો, 19માં લઈ જાઓ. પછી એ આપણને જે ભરી આપે થેલીમાં નાખીને લેતા આવીએ, શું કરીએ છીએ? ચોઈસ કરીએ છીએ, વીણીએ છીએ એક એક બટેકું. એ ઓલું મૂકી દે, કાળું રેવા દે, નાનું રેવા દે, કાપાવાળું રેવા દે, આ મૂક,
હવે વિચાર કરીએ કે 20 રૂપિયે કિલો બટેકા, આમ જોવા જઈએ તો એની કઈ બહુ મોટી વેલ્યુ નથી, પણ એમાં પણ આપણે ચોઇસ કરીએ છીએ. અને જે બાળક આખી જિંદગી તમારી સવારવાનું છે, તમારું ભવિષ્ય છે, આપણું ભવિષ્ય છે, એમાં આપણે ચોઇસ જ નથી કરતા. જે આલ્યું એ ભગવાને ચાલશે. બીજો એક પ્રશ્ન પૂછું, દાખલા તરીકે તમે સ્ટેશનરીની દુકાને જાઓ અને એમ કહો કે પેન આપ, તો કઈ પેન આપે તમને? 2 રૂપિયા વાળી કઈ પેન આપે? તમારે ખાલી જઈને એટલું જ કહેવાનું, પ્રયત્ન કરજો સ્ટેશનરીની દુકાને જવાનું અને એમ કહેવાનું પેન આપ, બોલ પેન આપ, તો 2 રૂપિયા વાળી પેન જે હોય આપણને આપશે. અને તમે એમ કહો કે પાર્કર પેન આપ, તો કઈ આપે? પાર્કર પેન આપે. એમ આપણે ભગવાનને એ તો કહેતા જ નથી કેવું બાળક જોઈએ છે. આપણે કે બાળક આપ, એટલે ભગવાન શું કરશે? 2 રૂપિયા વાળું જે હોય, કારણ કે દરેક આત્માઓ જન્મ લેવા તો તૈયાર જ છે. મહર્ષિ અરવિંદે કહ્યું છે કે અનંત આત્માઓ જન્મ લેવા માટે આતુર છે. માતા પિતા બાળક સિલેક્ટ કરતા નથી, બાળક માતા પિતા સિલેક્ટ કરે છે. અનંત આત્માઓ આ પૃથ્વી ઉપર વિચરી રહ્યા છે, જે જન્મ લેવા માટે આતુર છે. એને ખબર પડે કે આ લોકો જાગૃત છે, માતા પિતા એને ખબર જ નથી કેવું જોઈએ છે, ચલો પહોંચી જઈએ. તો 2 રૂપિયા વાળું જ આવે. પણ તમે ભગવાન પાસે જો આપણે માગીએ તો કેવા બાળક આવે? અભિમન્યુ જેવા બાળક આવે. તો એક સિમ્પલ પ્રશ્ન કે મહાભારતની અંદર અભિમન્યુને કોણે માર્યો? આપણે મહાભારત જાણીએ છીએ, કોણે માર્યો અભિમન્યુને? કૌરવે. અભિમન્યુના મૃત્યુનું કારણ છે એની માતા સુભદ્રા. આશ્ચર્ય થશે, માતા દીકરાને મારે? મારે. કેવી રીતે મારે? તો જ્યારે કૃષ્ણ ભગવાન એ સુભદ્રાને 7 કોઠા વિંધવાનું જ્ઞાન આપતા હતા, ત્યારે તો માતા જાગતી હતી. અને જાગતી હતી એટલે જ્ઞાન માતા થ્રુ કોને પહોંચ્યું? અભિમન્યુને. અને અભિમન્યુને 7 કોઠા વિંધતા આવડી ગયું. પણ જ્યારે 7 કોઠામાંથી બહાર નીકળવાનું જ્ઞાન કૃષ્ણ ભગવાને આપવાનું શરૂ કર્યું, ત્યારે માતા સુઈ ગયા. અને માતા સુઈ ગયા તો એ જ્ઞાન અંદર સુધી પહોંચ્યું નહીં. તો મૃત્યુનું કારણ કોણ બન્યું? માતા. તો બાળકના મૃત્યુનું કારણ પણ અજાગ્રત માતા. અજાગ્રત એટલે અહીંયા એવી ચિંતા ના કરતા જે પ્રેગ્નેન્ટ હોય કે આપણે હવે સુવાનું નહીં. સુવાનું તો છે જ, આરામ તો કરવાનો જ છે, પણ અજાગ્રતતા, જ્ઞાન પ્રત્યેની અજાગ્રતતા, ગર્ભ સંસ્કાર પ્રત્યેની અજાગ્રતતા છે એ બાળકને ભવિષ્યમાં વિઘ્ન લાવી શકે છે. એક કિસ્સો મેં વાંચ્યો હતો કે એક બાળક 8-10 વર્ષની એની ઉંમર, અને ઘરની અંદર કોઈ પણ આવે એટલે બંદૂક લઈને ઢીસુમ 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 ઢીસુમ, બસ આ જ પ્રક્રિયા એની. પપ્પા આવે તો ઢીસુમ ઢીસુમ, મમ્મી આવે તો ઢીસુમ ઢીસુમ, કોઈ મહેમાન આવે તો એને બંદૂક લઈને ઢીસુમ ઢીસુમ. એટલે માતા પિતા ગભરાઈ ગયા કે આવું કેમ કરે છે આ છોકરો. એટલે ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે કીધું કે ભાઈ આમ તો બધું નોર્મલ છે, ફિઝિકલી કોઈ પ્રશ્ન નથી, એવું હોય તો સાયકેટ્રિકને બતાડો. સાયકેટ્રિક પાસે લઈ ગયા, સાયકેટ્રિકે બધું ચેકઅપ કર્યું મેન્ટલી, તો કે મેન્ટલી તો બધું પરફેક્ટ છે. સાયકોલોજીસ્ટ પાસે લઈ ગયા, સાયકોલોજીસ્ટ કે ભાઈ આના માટે મારે તો સર્વે કરવો પડે. એટલે બાળકને પછી પૂછ્યું, બાળકને પૂછ્યું, પછી માતાનો સર્વે કર્યો. માતાને કીધું કે તમે જ્યારે પ્રેગ્નન્ટ હતા ત્યારે કઈ એક્ટિવિટી વધારે કરતા? તો કે જનરલી હું ટીવી જોતી. તો કે એમાં કંઈ વધારે? તો કે મને શોલે પિક્ચર બહુ ગમતી, 17 વખત જોઈ છે. હવે આ બાળક 17 વખત શોલે જોઈને આવ્યું છે. ઓલો સાયકેટ્રિક કે સાયકોલોજીસ્ટ કે આ બાળકનું પ્રોગ્રામિંગ ગબ્બર સિંઘે કરી નાખ્યું છે. ઓર ગબ્બર કા પ્રોગ્રામિંગ એક હી આદમી બદલ સકતા હૈ, ખુદ ગબ્બર. એટલે હવે આમાં કશું થાય નહીં. તો આ જે 9 મહિનાનો સમય છે, એ 9 મહિનામાં માતાની અજાગ્રતતા એ બાળકને ભવિષ્યમાં નડશે. જે માતાઓ અજાગ્રત છે એ પાછળથી એમ કહે છે કે મારો બાળક કોન્સન્ટ્રેટ નથી થતો, મારો બાળક ભણવામાં હોશિયાર નથી, મારો બાળક કોઈ કામ સારી રીતે નથી કરતો, મારો બાળક હારી જાય છે, થાકી જાય છે, ડિપ્રેસ થઈ જાય છે. આ બધાનું કારણ છે માતાના મનોભાવ. આ 9 મહિના દરમિયાન માતાએ જે મનોભાવ અનુભવ્યા છે એ શિવાજીનો દ્રષ્ટાંત પણ આપણી પાસે છે. જીજાબાઈએ વિચાર્યું કે મારે એવા સંતાનને જન્મ આપવો છે જે મુઘલોને આ દ્વેષમાંથી ખસેડીને બહાર ફેંકી દે. એવી જે પ્રબળ ઈચ્છા માતાને થાય અને એની માટે જ્યારે માતા પ્રયત્ન કરે તો શિવાજી જેવા સંતાન થાય.
અહીંયા બેઠેલામાંથી કેટલાને શિવાજી જેવા સંતાન જોઈએ છે? અંતરમાં તો ઘણાને ઈચ્છા હશે, પણ જેને શિવાજી જોઈતા હોય, જે સ્ત્રીને શિવાજી જોઈતા હોય, એને જીજાબાઈ બનવું પડશે. શું આપણે જીજાબાઈ બનવા તૈયાર છીએ? એ પહેલા વિચારવાની જરૂર છે. કેટલાને એવી ઈચ્છા છે કે મારા ઘરે કૃષ્ણ ભગવાન અવતાર લે છે? કોઈની ઈચ્છા કૃષ્ણ ભગવાનનો જન્મ મારા ઘરે થાય એવી ઈચ્છા છે? બધાને હોય જ ને, આપણા ઘરે ભગવાન આવે તો સારું જ કહેવાય ને. પણ શાસ્ત્રોનો જો થોડોક અભ્યાસ કરીએ તો તમને જાણવા મળશે કે દેવકી અને વસુદેવે હજારો વર્ષ સુધી કૃષ્ણ પરમાત્માનો તપ કરીને માંગ્યું છે કે ભગવાન તમે મારા ઘરે આવો. આપણે તપ કરવું નથી, આપણે પ્રાર્થના કરવી નથી, આપણે ભગવાન પાસે માંગવું નથી ને, એમને બેઠા બેઠા જોઈએ છે. એની માટે તપ કરવું પડશે, અને માતાઓએ કર્યા છે. અત્યંત ઉત્તમમાં ઉત્તમ જો કોઈ ઉદાહરણ હોય આ પૃથ્વી ઉપર ગર્ભ સંસ્કારનું, તો એ પ્રહલાદ છે. એક રાક્ષસનો પુત્ર, એ પરમ ભક્ત, વિષ્ણુના પરમ ભક્તમાં જો કોઈ નામ લેવાતું હોય તો નારદજી, પછી પ્રહલાદ. એક પરમ ભક્ત એક રાક્ષસના ઘરે કેવી રીતે જન્મે? તો કયાધુ એની માતા ગર્ભવતી હતી ત્યારે નારદજીની સાથે એમના આશ્રમમાં રહ્યા, અને ત્યાં ગર્ભની અંદર જ પ્રહલાદને વિષ્ણુ ભક્તિનું જ્ઞાન મળ્યું, અને કોણ બન્યું? ભક્ત પ્રહલાદ મળ્યા. એક રાક્ષસના ઘરે જો પરમ ભક્ત જન્મી શકે તો આપણા ઘરે ન જન્મે? અને જો ન જન્મે તો વિચારવાની જરૂર છે કે આપણે કોણ છીએ? શું આપણે રાક્ષસ કરતા પણ ઉતરતી કુળમાં આવીએ છીએ કે આપણા ઘરે આપણે એક ભક્તને જન્મ ના આપી શકીએ, એક સદવિચાર વાળા વ્યક્તિને જન્મ ના આપી શકીએ, એક રાષ્ટ્ર નિર્માણમાં જોડાઈ શકે એવા કોઈ સત્પુરુષને કે એવા કોઈ જોરદાર આત્માને, એક જોરદાર જીવને જન્મ ના આપી શકીએ? એ આપણા હાથમાં છે. ઘણા લોકો કહે છે કે એમાં શું, એ તો બાળક જન્મે પછી એને સંસ્કાર આપવાના. ના ચાલે? ચાલે, જન્મ્યા પછી પણ સંસ્કાર આપી શકાય. જો ગર્ભ સંસ્કાર એટલે એનો મતલબ એવો નથી જન્મ પછી સંસ્કાર નહીં આપવાના. પણ બીજો એક પ્રશ્ન બહેનોને જ પૂછું છું, કારણ કે આ વિષય મોટા ભાગે બહેનોને ટચ થતો છે. આજે બપોરે તમે બધાએ શાક તો બનાવ્યું જ હશે. શેનું શાક બનાવ્યું હતું? જનરલી બટેકાનું શાક હોય લગભગ આપણા ઘરમાં. બટેકાનું શાક બનાવ્યું હોય અને આપણા હસબન્ડ જમવા બેસે અને એમ કે મીઠું ઓછું છે શાકમાં, એટલે આપણે શું કરીએ? એક્સ્ટ્રા થોડુંક વાડકીમાં કાઢીને આપીએ, નાખો જોઈએ એટલું, એટલે મીઠું ભભરાઈને શાક હલાવીને પછી ખાવાનું શરૂ કરી દે. એટલે આપણે પાછા પૂછીએ, શું પૂછીએ? બરોબર છે? એટલે શું કહેશે તમારા હસબન્ડ? ચાલશે. શું કહેશે? ચાલશે. હવે હું અહીંયા બેઠેલા સ્ત્રી અને પુરુષ બંનેને પૂછું છું કે શાક બનતી વખતે જ્યારે મીઠું નાખ્યું હોય અને એનો જે ટેસ્ટ આવે, અને શાક બની ગયા પછી જે મીઠું નાખ્યું હોય એનો જે ટેસ્ટ આવે, એમાં ફરક પડે કે ના પડે? 100% પડે. બાળક જ્યારે નિર્માણ પામી રહ્યું